ફિફા અંડર 17 વિમેન વર્લ્ડ કપ આગામી વર્ષે ભારતમાં યોજાશે. આ માટે લોકલ ઓર્ગેનાઇઝિંગ કમિટીની ટુર્નામેન્ટ ડિરેક્ટર રોમા ખન્નાએ ગુજરાતના રમત મંત્રી ઈશ્વર પટેલને અમદાવાદના ટ્રાન્ઝિડિયા માટે પ્રોવિઝનલ ક્લિયરન્સ આપ્યું હતું. આ પ્રોવિઝનલ ક્લિયરન્સ થકી અમદાવાદને મે 2020માં થનાર આગામી ઇન્સ્પેક્શન અગાઉ ટ્રાન્ઝિડિયા અને વર્લ્ડ કપ માટે 4 પ્રેક્ટિસ મેદાનો માટે જરૂરી વ્યવસ્થા કરવાની તક મળી છે. વર્લ્ડ કપ નવેમ્બર 2020માં યોજાશે. બે હજાર 2010 પહેલાં ગુજરાતના ગામડાઓની વાત કરીએ, ગામડાઓમાં ક્યારેય પણ બાળકો રમી શકતા નહોતા. માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હોય, પ્રાઇવેટ શાળાઓ હોય, શહેરી વિસ્તાર હોય, એ જ વિસ્તારમાં આ ખેલાડીઓને રમવા માટેનું પ્લેટફોર્મ મળતું હતું. જે પ્રકારે ગુજરાતની અંદર 2010થી ખેલ મહાકુંભ થકી જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું છે, આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ શરૂઆત કરી હતી. આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ જે પ્રકારે સ્પોર્ટ્સની રીતે આજે 40 કરોડ રૂપિયાનો દર વર્ષે આ ઇનામો આપવામાં આવે છે. સાથે સાથે સ્પેશિયલ ખેલ મહાકુંભ થકી દિવ્યાંગોને પણ 5 કરોડ સુધીના ઇનામો આપીને આ દિવ્યાંગોને પણ એક આગળ લાવવાના પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યા છે. અને સમગ્ર ગુજરાતના દીકરા દીકરીઓ આ રમતગમતની અંદર ભાગ લે, એટલે કે 9 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકો આ રમતગમતમાં રુચિ રાખે એ પ્રકારનું આયોજન, શારીરિક રીતે પણ સક્ષમ રહી શકે એ માટેના પ્રયત્નો રહ્યા છે.